પંચમહાલ જિલ્લાના મોડવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે કબજે કરી છે. ભાજપના નિમિષા સુથાર 45,432 મતોની લીડથી વિજયી બન્યા છે. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ ચોથી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબજે કરી છે. મોરવા હડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી હાથ જાહેર થઈ હતી. આ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનની આજે મતગણતરી યોજવામાં આવી હતી. મોરવા હડફની સરકાર વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડ મુજબ ઈવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67,101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21,669 મત મળ્યા હતા. આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો 45,432 મતોથી લીડથી વિજય થયો હતો. કોવિડ ગાઈડલાઇન મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બંને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા ન હતા. તો બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોય તેઓ પણ આ મતગણતરી દરમિયાન હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાના હારનું ઠીકરું કોરોના પર ફોડ્યું હતું. કોરોના કાળમાં યોજવામાં આવેલ પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતાં પોતાની હાર થઈ હોવાનું જણાવ્યું હતું. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ.